કચ્છના અંજારમાં પીએમ મોદીએ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું. પીએમ મોદીએ કચ્છી ભાષામાં સંબોધન શરૂ કર્યું. ત્યારબાદ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા અને તેમણે કહ્યું કે દુનિયામાં કચ્છી ક્યાંય પણ રહેતો હોય એકવાર કચ્છ જરૂર આવે છે. કચ્છ દેશ અને દુનિયાનું આકર્ષણનું કેન્દ્ર છે. વધુમાં કહ્યું કે કચ્છના લોકો 2000 વર્ષથી પાણી માટે વલખા મારે છે. હવે લોકો કહે છે સિંગલ રોડને શું કરીએ, ડબલ કરો. રેલ અને રોડ બીતેલા સમયની વાત છે. બદલાયેલા સમયમાં રેલ, હાઈવે, આઈવે, ગેસ ગ્રીડ, વોટર ગ્રીડ, પાવર ગ્રીડ છે. નવી પેઢી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈચ્છે છે. વડાપ્રધાને કહ્યું કે ગુજરાતમાંથી જતો ગેસ ભવિષ્યમાં યુરિયાની આવશ્યકતાને પૂર્ણ કરશે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભૂતકાળમાં ગેસ મેળવવા માટે આંટા ફેરા કરવા પડતા. 60 વર્ષમાં માત્ર 13 કરોડ લોકોના ઘરે ગેસ પહોંચ્યો, જ્યારે છેલ્લા 4 વર્ષમાં 10 કરોડ લોકોને ગેસ મળ્યો. મોદીએ કહ્યું કે ટુરિઝમ વિકાસની સંભાવનાઓ છે. દુનિયા ભારત તરફ આકર્ષાઈ રહી છે. હું મુખ્યમંત્રી બન્યો એ પહેલા સફેદ રણ હતું કે નહીં, આ સંભાવના ગુજરાતના દરેક જિલ્લામાં છે. 67 વર્ષમાં સરેરાશ દર વર્ષે 1 એરપોર્ટ, જ્યારે 4 વર્ષમાં સરેરાશ 9 એરપોર્ટ. અંજારમાં વડાપ્રધાનના કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ખામી બહાર આવી, જેમાં કાર્યક્રમમાં સિક્યોરિટીના ચેકિંગ માટે મંગાવવામાં આવેલું બેગેજ સ્કેનર મશીન બંધ હાલતમાં મળી આવ્યું. સ્કેનર મશીન બંધ હાલતમાં હોવાથી પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું અને તેઓએ મશીનને ચાલુ કરવા માટે પ્રયત્ન હાથ ધર્યા. વડાપ્રધાન મોદીએ આણંદમાં અમૂલના અલ્ટ્રા મોડેલ ચોકલેટ પ્લાન્ટ, રેડી ટુ યુઝ થેરાપ્યુટિક ફૂડ પ્લાન્ટ અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. સૌપ્રથમ તેમણે ચોકલેટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું અને પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે તેની જાત માહિતી મેળવી. વડાપ્રધાન મોદીની સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજર રહ્યા. અમૂલના ચોકલેટ પ્લાન્ટ ઉપરાંત મોદીએ અમૂલના જ અન્ય 5 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. નવા પ્રોજેક્ટથી રાજ્યમાં દૂધ ઉત્પાદકોને રૂપિયા 1500 કરોડની વધુ આવક થશે. મોદી લોકાર્પણ કરેલા વિવિધ 6 પ્રકલ્પોમાં અમૂલ ડેરીમાં રૂપિયા 300 કરોડના ખર્ચે અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂપિયા 450 કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેટ ડેરીના મિલ્ક પાવડર પ્લાન્ટનો સમાવેશ થાય છે. 1.5 મેટ્રિક ટન પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી ચોકલેટ મેકિંગ લાઇન સ્થાપિત કરવામાં આવી છે. પીએમ મોદી જણાવ્યું કે ઊંટડીના દૂધને લઈને મારી મજાક થતી હતી. ઊંટડીના દૂધની કિંમત ગાયના દૂધ કરતા પણ બમણી છે. ખેતરમાં પાક સાથે વીજળી પણ ઉત્પન્ન થઈ શકે. ગુજરાતના દરેક ખૂણે પશુપાલકો માટે નવી તકો. ઉત્પાદનમાં વેલ્યુ એડિશનની જરૂર છે. હવે આવશ્યકતા કરતા વધુ ઉત્પાદન થાય છે. ખેડૂતોના આંદોલનથી અમૂલ બ્રાન્ડ એક ઓળખ અને વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડલ બની છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે અમૂલ બ્રાન્ડની વિશ્વના 40 દેશોમાં ઓળખ છે. અમૂલ ઓળખ પ્રેરણા અને અનિવાર્યતા બન્યું છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા. ખેડૂતોના આંદોલનથી અમુક અત્યારે જે ઓળખ છે તે એક અલગ ઓળખ છે. વિદેશમાં પણ અમૂલની માંગ વધી છે. અમૂલ એક વૈકલ્પિક અર્થવ્યવસ્થાનું મોડેલ છે. ડેરી ઉદ્યોગથી ખેડૂતોને નવી આજીવિકા મળી. માતા બાળક સ્વસ્થ હોય તો દેશ સ્વસ્થ બની શકે છે. પીએમ મોદીએ કહ્યું કે હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ કુપોષણ દૂર કરવા માટે પ્રયાસ કરતો હતો. અમૂલ નક્કી કરશે તો 10મા નંબર પરથી 3જા નંબર પર આવશે. 75 વર્ષે મોટું લક્ષ્ય નક્કી કરીશું તો સફળતા જરૂર મળશે. સરકારી ક્ષેત્ર કોંગ્રેસ નિષ્ફળ ગઈ હોવાનો આરોપ વડાપ્રધાન મોદી આણંદમાં લગાવ્યો. સાથે જ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે સહકારી ક્ષેત્રનો વિકાસ રૂંધાવા લાગ્યો. ડેરી ઉદ્યોગ બંધ થવા લાગ્યા અને જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે કાયા પલટ થઈ ગઈ. પ્રહારો વચ્ચે કોંગ્રેસ હજુ એ દાવા પર અડગ છે કે ભાજપ અમૂલનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કે જો અમૂલ પ્રત્યે વડાપ્રધાનનો પ્રેમ છે તો શા માટે ડોક્ટર વર્ગીસ કુરિયન સામે તપાસ કરાવી હતી. અમૂલના 2100 કરોડના પ્રોજેક્ટનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું ત્યારે અમૂલના સત્તાધીશોએ દાવો કર્યો કે અમૂલની આ ક્વોલિટી સાથે કોઈ હરીફાઈ કરી શકે તેવું નથી. દૂધની પ્રોડક્ટમાં 32% વધારો થયાનો પણ દાવો કરાયો. વડાપ્રધાને અમૂલને પડકાર આપ્યો કે 2 વર્ષમાં વિશ્વમાં 10મા નંબરેથી અમૂલ 3જા નંબરે પહોંચે, જેને અમૂલે સ્વીકાર્યો. વડાપ્રધાનનું ગુજરાત પ્રવાસ માટે અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત અમદાવાદ પોલીસ કમિશનર તેમજ રાજ્ય પોલીસ વડાએ ગુલાબનું પુષ્પ આપીને સ્વાગત કર્યું.
ભારતીય વાયુસેનાના પ્લેન મારફતે અમદાવાદ પહોંચેલા વડાપ્રધાનના સ્વાગત બાદ હેલિકોપ્ટરથી આણંદ જવા પીએમ રવાના થયા હતા. પીએમ મોદીના આગમન પહેલા રાજકોટમાં વિરોધના દ્રશ્યો જોવા મળ્યા. શહેરના કેકેવી હોલ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ કાળા વાવટા સાથે કોંગ્રેસનું પ્રદર્શન જોવા મળ્યું. પોલીસે કોંગ્રેસના 10 કાર્યકરોની અટકાયત કરી.